દાહોદના દેવગઢ તાળીયા તાલુકાના અસાડિયા ગામે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, ગુણા જિલ્લા પંચાયતના સભ્ય મનુભાઈ મકવાના, રેબાળી તાલુકા પંચાયત સભ્ય, કારોબારી સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અસાડિયાના સરપંચ જિગ્નેશભાઈ જસવાલના વરદ હસ્તે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અહેવાલ દશરથ સિવણકર સાથે બાબુભાઈ પટેલ, દાહોદ. તાલુકા જિલ્લા સરકાર અને અનેક વિભાગના કામોનું આજે ખાતમુહૂર્ત અને એના આપવાના વર્ક ઓર્ડર. ગઈકાલે પણ હું લગભગ 15 તાલુકા સીટમાં ગયો હતો, આજે આ 2 તાલુકા સીટ પર ગાંધીનગર જવાનો છું. એ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પાર્ટીના અમારા પ્રમુખ યુવા નેતા ભાઈ શ્રી મુકેશભાઈ, આ જ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી મનુભાઈ, અમારા પાર્ટીના મહામંત્રી કીર્તનભાઈ, અમારા શેઠ શ્રી હંમેશા આપણી બધી જ મિટિંગમાં આવીને માર્ગદર્શન આપે છે, અમારા શેઠ શ્રી, મારા ભટવાડાના સરપંચ શ્રી, મોટીછરી સરપંચ શ્રી, અસાડીના અમારા જિગ્નેશભાઈ સરપંચ શ્રી, મારા શેખજી, મારા આ જ સીટના સભ્ય અને મારા ચેરમેન શ્રી, મારા તલાટી શ્રી, રેબારીના મારા સરપંચ શ્રી, તમામ સરપંચ મિત્રો, ડેપ્યુટી સરપંચ મિત્રો, અમારા મકાનના માલિક શેઠશ્રી ને મારા પાર્ટીના પ્રમુખ કાર્યકર્તાઓ મંગલસિંહભાઈ, સૌનું મિત્રો આ પ્રસંગે સ્વાગત કરું છું. મિત્રો, આજે લાંબી વાત કરવી નથી, મનુભાઈએ વાત તો બધી કરી છે, પણ વિકાસની અવિરત ચાલતી યાત્રાને અમે ચલાવી રહ્યા છીએ. નાના નાના ફળિયા સુધી, ગામ સુધી, જેમ પણ એનો નાનો પ્રશ્ન છે, કોઈને હેડપંપની જરૂર છે, કોઈને બ્લોક છે, કોઈને આરસીબી છે, કોઈને બોર મોટર છે, આવા નાના કામોને પણ લોકોને પ્રાધાન્ય આપીને અને નાની વસ્તુની ખૂબ મોટી આવશ્યકતા છે એવા કામો પણ કરી રહ્યા છે. મોટી યોજના તો અવિરત અમે ચલાવી રહ્યા છે અને એ કંઈ બંધ થવાની નથી. દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આપણે કરી રહ્યા છીએ, એ પણ આ વર્ષે બંને યોજનાઓ આપણે પરિપૂર્ણ કરવાના છે. અને આજે લગભગ 27 જેટલા કાર્યકર્તાઓને 16 લાખના કામો આપણે આપીને કામ શરૂ કરાવીએ છીએ અને ચૂંટણી પહેલાં એને પણ પરિપૂર્ણ અમે કરવાના છે. આરસીસી આજે કર્યું છે, બાકીના સરપંચો હેડપંપો માટે ગાડીઓ મૂકી જાય, જિલ્લા પંચાયત જોયો હતો તો મારે બોલવાનું કે 270 ફૂટ 250 ફૂટ કરે અને 7000-8000 રૂપિયા લેજો.